विद्यार्थी मित्रों चैप्टर नंबर 11 परिमिति और क्षेत्रफल स्वाध्याय 11.1 दाखला नंबर 5 एक थी 4 दाखला मित्रों આગળના ભાગ નંબર 1 માં જોઈ ગયા જો તમે વિડિયો ના જોયો હોય તો એ વિડિયો જોઈ લેજો અને હવે દાખલા નંબર 5 થી શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 5 માં એવું કીધું છે મિત્રો કે એક ચોરસ ભાગ અને એક લંબ ચોરસ ભાગનું ક્ષેત્રફળ કેવા છે સરખા છે એક ચોરસ ભાગ અને એક લંબ ચોરસ ભાગનું ક્ષેત્રફળ સરખા છે चौरस भागनु क्षेत्रफल बराबर लंब चौरस भागनु क्षेत्रफल चौरस भागनु क्षेत्रफल बराबर लंब चौरस भागनु क्षेत्रफल बनने के बाद चलिए तो सत्ता समाधान पे ना बराबर ने निशानी मुकी हवे चौरस भागनी बाजू में 60 मीटर होय चौरस भागनी बाजू में माप कितनी छे 60 मीटर એટલે આપણે અહીંયા લખીશું આની બાજુનો માપ કેટલો 60 મીટર લંબ ચોરસ ભાગની લંબાઈ કેટલી 90 મીટર તો અહીંયાથી લખીશું લંબ ચોરસની લંબાઈ બરાબર 90 તો લંબચોરસ ભાગની પહોળાઈ શોધ એટલે એ લંબાઈ આપી છે પણ પહોળાઈ નથી આપી પહોળાઈ શોધવાની અહીંયા બાજુનું માપ 60 મીટર આપ્યું તો ચાલો હવે એના સૂત્ર મૂકીશું અને જવાબ આપીશું તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ સૂત્ર l ગુણ્યા l સોરી ચોરસ ભાગનું ક્ષેત્રફળ સૂત્ર l ગુણ્યા लंब चौरस सूत्र l गुणिया b सूत्र ने अंदर कीमत मुकेश 60 गुणिया 60 અહીંયા 90 गुणिया b 4 4 36 અને 2 શૂન્ય બરાબર 90 गुणिया b 3600 ભાગ્યા 90 બરાબર b 0 ગયા 0 ગયા 9 चौक 36 इधर बढ़िया 40 बी बराबर 40 इधर आपने पहुँचाई कितना मीटर बने तो पहुँचाई बराबर 40 मीटर वे दाखला नंबर 6 तरफ कि एक तार लंब चौरस આકારમાં વાળેલો છે કોઈ એક તાર છે એ કેટલા આકારમાં વાળે કેવા આકારમાં લંબ ચોરસ આકારમાં વાળેલો છે જેની લંબાઈ 40 સેમી અને પહોળાઈ 22 સેમી જેની લંબાઈ કેટલી 40 સેમી અને પહોળાઈ 22 સેમી જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે કયો આકાર વધારે ક્ષેત્રફળ આવરે છે તે પણ નક્કી કરો તો સૌપ્રથમ મિત્રો બાજુની વાત કરી છે તો આપણે લંબચોરસની પરિમિતિ શોધવી પડશે તો લંબચોરસની પરિમિતિ અહીંયા આપણને લંબાઈ બરાબર 40 સેન્ટીમીટર પહોળાઈ બરાબર 22 સેમી માટે લંબચોરસની પરિમિતિ બરાબર 2 અંશમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 લંબાઈ છે આપણી પાસે 40 પહોળાઈ છે 22 2
चालीस बीस बासठ बासठ दो बेदू चार चौदह बार एक सौ चौबीस सेंटीमीटर नो स्क्वेर आ तमने मळी जाय चौरस की परिमिति एवी ज रीते हवे मित्रों जो आ लंबचोरस ने खोली ने चौरस बनावा એટલે મૂળ તાર 124 સેન્ટીમીટર નો સ્ક્વેર હતો એટલો ને એટલો જ તાર ચોરસ માં વપરાવો માટે ચોરસ ને પરિમિતિ બરાબર 4l ચોરસ ની પરિમિતિ એ 124 સેન્ટીમીટર પ્રમાણે 4l 124 भाग्या 4 बराबर 4a तो मित्रों l बराबर 4 तरी 12 और 4 तरीका 4 तो 31 6 324 तो लंबाई कितनी होगी 31 तो आ मित्रों आपने लंबाई होगी 31 सेमी चल हर यहाँ चौरस की लंबाई से परिमिति शोधी चौरस की परिमिति पर भी अपने आप आधार मार्ग शोधी 31 हवे अपने अंतर में यह की दूर से कि कयो आकार वधु क्षेत्रफल आवरण से उमाट लंबाई चौरस में क्षेत्रफल बराबर लंबाई गुणा पहुंचाई लंबाई अपने पास है 40 पहुंचाई से 22 तो 22 चौक 81 अने 0 सेंटीमीटर स्क्वायर ये भी जरूरी है चौरस में क्षेत्रफल बराबर लंबाई गुणा लंबाई 31 से अपने पास 31 गुणा 31 तो 31 नो वर्ग तो से 961 सेंटीमीटर नो स्क्वायर हर मित्र आपने यूं कही तुझे कि कर्ण आपने सबकी वधु क्षेत्रफल तो क्या है तो क्षेत्रफल चौरस का क्षेत्रफल वधा रहे थे माटे चौरस आकार વધારે ક્ષેત્રફળ રોકે છે તો મિત્રો દાખલા નંબર 6 અહીંયા પૂર્ણ કરો દાખલા નંબર 5 દાખલા નંબર 6 બે મિનિટ વિડિયો પોઝ કરીને તમારી નોટબુકમાં ઉતારી લેજો મિત્રો હવે આપણે દાખલા નંબર 7 પર જઈશું दाखला नंबर 7 मित्रों एक लंबचोरस की परिमिति 130 सेंटीमीटर छे तो लखीशु लंबचोरस की परिमिति बराबर 130 सेंटीमीटर તેની પહોળાઈ 30 સેન્ટીમીટર પહોળાઈ બરાબર 30 સેન્ટીમીટર તો લંબાઈ શોધો અને ક્ષેત્રફળ પણ શોધો તો લંબાઈ પણ શોધવાની અને ક્ષેત્રફળ પણ શોધવાનું તો ચાલો શરૂઆત કરીશું
लंब चौरस की परिमिति बराबर बे कंसमा लंबाई वत्ता पहोळाई। परिमिति छे आपणी पासे 130 सेंटीमीटर, बे लंबाई छे ने पहोळाई केटली छे आपणी पासे 130 सेंटीमीटर, बे गुणिया एल એટલે 30 गुण 60, 130 माइनस 60 आ प्लस छे बराबर निकली गयो छे तो माइनस 60 बराबर 2, 130 માં જે 60 જાય તો 70 મિત્રો, તો 70 બરાબર 2, 70 ભાગ્યા 2 બરાબર n, તો n બરાબર 35। આપણે લંબાઈ કેટલી મળી મિત્રો? 35। હવે ક્ષેત્રફળ લખીશું, લંબ ચોરસ નું क्षेत्रफल बराबर लंबाई गुणिया पहोळाई। लंबाई आपके पास मिली 35, पहोळाई मिली 30, तो 3 × 5 = 15 × 1 = 9 = 10, 1050 सेंटीमीटर नो स्क्वेयर। तो आ आपने मिली लंब चौरस की लंबाई 35 सेंटीमीटर અને લંબ ચોરસનું ક્ષેત્રફળ 1050 સેન્ટીમીટર। તો આપણે દાખલા નંબર 7 માં જે માંગ્યું હતું એ આપણે શોધી કાઢ્યું। હવે દાખલા નંબર 8 કરો, તો ચાલો દાખલા નંબર 8 માં શું કીધું છે કે એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે। એટલે બારણા માટે, તો બારણાની લંબાઈ બરાબર 2 મીટર અને એની પહોળાઈ છે 1 મીટર। ચાલ દિવાલની લંબાઈ 4.5 મીટર, દિવાલની लंबाई 4.5 मीटर, पहोळाई 3.6 मीटर, दीवाली पहोळाई 3.6 मीटर छे। जो दीवाल ने दौड़वानो दर प्रति मीटर ना 20 रुपया हो तो दीवाल दौड़वानो खर्चो शोध। तो सर्वप्रथम मित्रों एक दीवाल है, आ दीवाल में आठू बारू बेसाड़ू है, तो आपणे आखी दीवाल माथी आ बारणानुं क्षेत्रफळ बाद करी लईए तो वधेली दीवाल मळे। तो सौप्रथम आपणे शुं शोधीशुं, तो दीवालनुं क्षेत्रफळ शोधीशुं। तो चलो दीवालनुं क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई, लंबाई 4.5 गुणिया पहोळाई 3.6, 4.5 गुणिया 3.6 54 बातो होइए 3 × 4 = 1, 13 6 × 4 = 30, 30 होत बधी पड़ी 3, 6 × 4 = 24, 24 ने 3 = 27, 0 × 7 = 5, 12 નો બગડો વધી 1, 3 × 1 = 4 મળે 6 અને 1 અહીંયા પોઈન્ટ પછી એક આપો, અહીંયા પોઈન્ટ પછી એક આપો, એટલે તમને શું થયું 2 આંકડા 16.20 16.20 મીટર નો સ્ક્વેર આ આપણે મળ્યું દિવાલ છે। એવી જ રીતે આપણે શોધીશું બારણાનું ક્ષેત્રફળ, तो बारणानुं क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई, लंबाई बारणानी 1, पहोळाई बराबर 2, तो आपणे कुल क्षेत्रफळ मळ्युं
बाकी वजन दीवार क्षेत्रफल बराबर आखी दीवार क्षेत्रफल माइनस बारा नो क्षेत्रफल साइन 16.20 माइनस 2 बराबर 14.2 मीटर स्क्वायर। बाकी वजन दीवार क्षेत्रफल आपने कितना है 14.2 मीटर। अबे जो भी दीवार घरवानो दर प्रति मीटर ना 20 मीटर है, इसलिए 1 मीटर दीवार घरवान 20 रुपया तो 14.2 मीटर दीवार घोड़वाना कितना तो 14.2 × 20 भाग्या 1 तो 14.2 × 20 करी शुरू 2 × 4 × 8 × 1 284 रुपया था। दीवार घोड़वाना खर्चो कितना होशे मित्रों 284। तो आ साथे मित्रों आपणे 11.1 ना संपूर्ण दाखला पूर्ण करीए छे। 11.2 आगळना वीडियोमां जोशुं। विद्यार्थी मित्रों वीडियो गम्यो होय तो लाइक करो, शेर करो अने सब्सक्राइब करो। धन्यवाद।